દબાણ. આપણે તરંગના જે ઘટકો સમજીશું એમાં પહેલો ઘટક છે દબાણ, પછી આપણે ઘનતા સમજીશું તરંગ. તો દબાણ, દબાણ એટલે આપણે શરૂઆતથી ભણતા આવે છે, તમને યાદ હશે એકમ ક્ષેત્રફળ પર લંબરૂપે લાગતા બળને દબાણ કહે છે. પરંતુ દબાણ સમજીએ પહેલા એની અગત્યની પ્રોપર્ટી સમજીએ. આપણે દબાણ સમજીએ તો દબાણનો એક ઘટક છે જેને આપણે શું કહીશું, થ્રસ્ટ. થ્રસ્ટ ગુજરાતી ભાષાંતર શું છે, ધક્કો. ધક્કો થ્રસ્ટ નો અર્થ ધક્કો. ધક્કો કેવી રીતે લાગે? બળ લાગે તો જ લાગે. તમારે કોઈને ધક્કો મારો છે તો તમે બળ લગાવો તો જ લાગે. તો ધક્કો એટલે એને સાદી ભાષામાં બળ કહીશું. તો ધક્કાનો સીધો અર્થ એટલે સામાન્ય ભાષામાં બળ કહેવાય. તો પછી આને થ્રસ્ટ સ્પેશિયલ નામ કહેવામાં આવ્યું. તો થ્રસ્ટ એ માટે નામ આપ્યું કે ધારો કે તમે કોઈ પાત્ર છે તમારી પાસે, પાત્રની અંદર તમે તરલ ભરો છો, તો પાત્રમાં પાત્રની દિવાલો પર આ તરલ વડે એક બળ લાગશે. તરલ વડે પાત્રની દિવાલો પર શું લાગે છે, બળ લાગે છે. બસ આ બળને જ આપણે થ્રસ્ટ કહીશું. આ બળને આપણે થ્રસ્ટ કહીશું કારણ કે એ બળ એ માટે લાગે છે કે પાત્ર આની અંદર આંતરણ બળો તો છે નહીં, તો તરલ શું કરશે, વહેવાનો ગુણધર્મ ધરાવશે. વહેવાનો ગુણધર્મ ધરાવશે એની સામે એની જે પાત્રની દિવાલ છે એને શું કરે છે, રોકે છે. રોકે છે એટલે એના પર શું કરે છે, ધક્કો લગાવે છે. આ ધક્કાને થ્રસ્ટ કહીશું. થ્રસ્ટ એનો એકમ, થ્રસ્ટ નો એકમ જો આપણે એને બળ કહીએ તો શું થશે, ન્યૂટન. પારિમાણિક સૂત્ર તો આપણે જાણીએ છીએ ન્યૂટનનો, કેટલો છે, એમ વન એલ વન ટી માઇનસ ટુ. બસ આટલું સમજી આપણે રહેવા દઈએ તો કે થ્રસ્ટ ની અસર સમજી કે થ્રસ્ટ વાસ્તવમાં શું કરે છે. તમે કોઈ પાત્ર જોયું હોય કે જેમાં પાણી ભરેલું હોય અને જેમાં નાનું કાણું પડી જાય, ધારો કે પાત્રમાં આવું નાનું કાણું પડી જાય તો શું થશે, તો કે એનું પ્રવાહી થોડું દૂર સુધી જશે, જશે ને, ઢળશે એટલે દૂર સુધી જશે. તો પ્રવાહીમાં આ પ્રવાહીના અણુમાં તાકાત ક્યાંથી આવે, દૂર સુધી જવા માટે તો અંદરના પ્રવાહી વડે, અંદર જે પ્રવાહી છે પ્રવાહી વડે. જો આપણે સપાટીમાં કાણું પાણીની બહુ વેગથી નીકળે છે એનો અર્થ શું છે કે એના પર ધક્કો લાગે છે, સમજે ને, એના પર ધક્કો લાગે તો જ નીકળે, નહીં તો નીકળશે. બીજું, જો જમીન સપાટીથી એની હાઈટ હોય અને એના પર ખબર છે ને શિરોલંબ બળ લાગતું, સપાટીને સમાંતર બળ લાગતા નથી, માત્ર શિરોલંબ બળ લાગે છે. હમણાં કહ્યું ને સપાટીને સમાંતર બળ લાગતા નથી, શિરોલંબ બળ લાગે છે. એ સમાંતર બળની અસર ન હોવાથી આ તરલ આ તરફ જવાનો ગુણધર્મ ધરાવે છે અને એ સપાટી એને રોકતી હોવાથી સપાટી પર શું કરે છે, ધક્કો લગાવે છે. આ ધક્કાને થ્રસ્ટ કહેવાય. એ સપાટી પર બળ લગાવે છે, એને સીધા શબ્દોમાં કહીએ તો શું કહી શકાય, સપાટી પર બળ લગાવે છે, ધક્કો લગાવે છે. તો બસ સિમ્પલ છે, ધક્કો આટલું સમજવાનું, એનાથી વધારે સમજવાની કોઈ જરૂર નથી. બીજું, એક બળનું સ્વરૂપ છે દબાણ. દબાણ વાસ્તવમાં બળની અસર છે, બળની અસર છે. પેલા દબાણ અંગે વાત કરી લઈએ કે દબાણ છે શું. તો દબાણ સામાન્ય રીતે બળ, પણ એ બળ સપાટી સાથે જો સંલગ્ન કરી દઈએ તો એ દબાણનું સ્વરૂપ ધારણ કરે છે. બહુ સામાન્ય ભાષામાં હું તમને ઉદાહરણ આપું એટલે તમારા મગજમાં દબાણ અંગે ક્લિયર વાત થાય. ધારો કે મારી પાસે એક આ બ્લોક છે,
આ બ્લોક નું એમ કહો કે મેન નો બ્લોક છે, વેક્સ નો બ્લોક આટલો મોટો બ્લોક છે. આ બ્લોક પર મેં 10 કિલો નું વજન મૂકી દીધું. આ રીતે 10 કિલો નું વજન મૂકી દીધું, 10 કિલો નું વજન મૂકી દીધું. 10 કિલો છે એટલે એના પર 10 કિલો નું તો બળ તો લાગતો છે કે ચિંતા એમજી નાસા પાડી છે તો કશું નહીં, એના પર પડ્યું છે એની અસર ઓછી લાગે છે. પછી મેં શું કર્યું, એક ચાકુ આમ મૂકી દીધું, અણીદાર એકદમ અણીદાર ધારદાર છરી મૂકી દીધી. પછી એના પર 10 કિલો વજન મૂક્યો, 10 કિલો વજન મૂક્યો. હવે શું થશે તો કે એ ધીરે 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 અંદર ઉતરશે અને શું કરશે ને કાપી લેશે. પહેલા વજન તો 10 કિલો જ હતું, તેને કઈ અસર ના કરી, કરી કઈ અસર. હવે 10 કિલો વજન અસર કરી દીધી. કારણ શું છે તો પહેલા 10 કિલો જે વજન હતું એ વજન મોટી સપાટી પર લાગતો હતો, મોટી સપાટી પર લાગતો હતો, અને હવે જે 10 કિલો વજન હતું એ નાની છરી પર વધતું લાગતું હતું. તે છરીની ક્ષેત્રફળ ઘટ્યું, બળ એટલું કેટલું રહે, ક્ષેત્રફળ ઘટે તો દબાણ શું થશે વધશે, બળ વધશે, ક્ષેત્રફળ વધશે, બળ એટલું જ રહે તો દબાણ ઘટે, અને ક્ષેત્રફળ ઘટે અને બળ એટલું એટલું હોય તો દબાણ શું થાય વધે. તો હવે આપણે એકલા બળની કલ્પના નથી કરતા, હવે શું કરીએ છીએ એના સાથે ક્ષેત્રફળ સાથે સાંકળીએ છીએ. બીજું જનરલ ઉદાહરણ આપો, એક સુટકેસ છે, વજનદાર સુટકેસ, વજનદાર સુટકેસ ને તમે હેન્ડલ થી ઉપાડી જાઓ છો, બરાબર છે, હેન્ડલ તૂટી ગયો ને એકદમ પાતળો તાર બાંધી દીધો, 15-20 કિલો સુટકેસ છે, હેન્ડલ થી ઉછળી જતા હતો તમે કમ્ફર્ટ ઉપાડી શકો, પણ એક પાતળો તાર બાંધે પછી તમે ઉપાડી જાવ, ઘણો સમય ઉપાડી જશો તો હાથ ઉપર માર્ક પડી જાય છે ને, એકદમ કાપા પડી જાય છે. રીઝન શું છે, હેન્ડલ પણ વજન તો એટલું જ એટલું હતું, સુટકેસ માં કોઈ ફેરફાર થયો ના થયો, તો પછી કેમ, તો એ જે બળ લાગ્યું એ બળે આપણા હાથના ઓછા વિસ્તારને, બળ એટલું જ એટલું પણ હાથનો વિસ્તાર ઓછો હતો તો દબાણ કેવું લાગ્યું વધુ. હવે એ જ સુટકેસ છે તમે પટ્ટાથી ઉપાડી લઈ હોય, મોટા પટ્ટા અને એમાં સરસ રોદી ગાદી હોય આમ પકડી હોય તો તમને કમ્ફર્ટેબલ લાગે, કેમ, તો કે બળે એનો વિસ્તાર શું કરી દીધો વધારી દીધો, વિસ્તાર વધારે એટલે શું થયું દબાણ ઘટી ગયું. તો આ છે બળ અને ક્ષેત્રફળને સાંકળતી એક સામાન્ય સંબંધ, જેને આપણે શું કહીએ છીએ દબાણ કહીએ છીએ. ખીલીના સંદર્ભમાં પણ આપણે જાણીએ છીએ મોટી ખીલી જલ્દી જતી નથી, જલ્દી જાય છે. અરે એ વાત છોડો, એક ખીલી છે, ખીલી મેં આમ રાખી દીધી, એના પર 50 કિલો વજન મૂકી દીધું, એ અંદર નહીં જશે, પણ હથોડો લીધો 10 કિલો નો ફટકાર્યો તો અંદર જશે, હજુ નથી જતી, એ લઈને એકદમ અણીદાર ખીલી લીધી ને પછી ફટકાર્યો તો તરત અંદર જતું રહેશે, કેમ, તો કે ફોર્સ નો એરિયા શું થઈ ગયો ઘટાડ્યો તો દબાણ શું થઈ ગયું વધી ગયું. તો આ બધી બાબતો પરથી આપણે એટલું તો કહી શકીએ કે દબાણ એટલે બળ અને ક્ષેત્રફળ સાંકળતી એક રાશિ છે, જે આપણે ઓલરેડી ભણી ગયા છીએ, તેની વ્યાખ્યા આપણે શું લખી શકીએ, એકમ ક્ષેત્રફળ પર લંબ રૂપે લાગતા બળને દબાણ કહે છે. ઓકે, એનો સંકેત પી ફોર પ્રેશર, પી બરાબર જે વસ્તુ એકમ છે એ નીચે હોય તો એકમ શું છે ક્ષેત્રફળ, નીચે શું રહેશે ક્ષેત્રફળ, અને ઉપર બળ, તો પી ઇક્વલ્સ ટુ એફ અપોન એકમ શું થશે ન્યૂટન મીટર રેસ ટુ માઇનસ ટુ. બળ ઘન પદાર્થ યાંત્રિક ગુણધર્મોમાં આપણે બલ્ક મોડ્યુલસ ભણી ગયા છીએ, ખબર છે, દબાણ ભાગે કદ વિકૃતિ, તો દબાણ અંગે આપણે ભણી ગયા છીએ દબાણ ભાગે કદ વિકૃતિ, ધેટ ઇઝ પી ઇક્વલ ટુ એફ અપોન એ, આપણે દબાણ લીધો હતો ને એફ અપોન એ, એકમ ક્ષેત્રફળ પર લંબરૂપે લાગતા બળને. શું આ વ્યાખ્યા સાચી છે કે બળ એ લંબરૂપે લાગે તો દબાણ ઉત્પન્ન કરે, હું અહીંયા બળ આમ લગાવું
દબાણ ઉત્પન્ન કરે. શું કે આમ લગાવ્યું હોય તો દબાણ ઉત્પન્ન નહીં કરે, લંબ નથી. આ જે બળ છે આમ લાગે, ધેટ ઇઝ ફોર્સ, ઓકે. પણ આ બળ આમ લાગશે તો દબાણ ઉત્પન્ન કરશે. તો વ્યાખ્યામાં તો આપણે ઉલ્લેખ કર્યો છે લંબ રૂપે લાગતા બળને દબાણ કહે છે. તો શું માત્ર લંબ રૂપે લાગતો ઘટક જ? તો કે નહીં. ધારો કે આપણે આપણી વ્યાખ્યા પ્રમાણે એક સરફેસ છે, સરફેસ પર એફ લાગે છે અને આ એનું ક્ષેત્રફળ છે, તો ઓફકોર્સ પી ઇઝ ઇક્વલ્સ ટુ એફ અપોન એ બરાબર છે. પણ શું આ સરફેસ પર લંબ રૂપે ન લાગતું હોય એવું બળ દબાણ ઉત્પન્ન કરશે? તો આપણે આ એક બળ લગાવ્યું, આ લંબ રૂપે નથી લાગતું, પણ એનો આ ઘટક લઈએ બળનો થીટા એંગલ હોય તો આ એફ લાગતું હોય તો આપણે આને શું કહીએ છીએ? એફ કોસ થીટા. ઘટક તો જાણો છો ને, તો એફ કોસ થીટા. અને આ જો એરિયા એ હોય તો પી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ આપણે? એફ કોસ થીટા ડિવાઈડેડ બાય એ. આ પણ દબાણ જ છે, ઓકે. દબાણ નો એકમ તમને યાદ હશે, એક તો એકમ કયો? પાસ્કલ. યાદ છે ને, બ્લુઇસ પાસ્કલ, ફ્રેન્ચ સાયન્ટિસ્ટ પાસ્કલ ની યાદમાં બ્લુઇસ પાસ્કલ છે, એના ઉપરથી આપણે પાસ્કલ લખીએ છીએ. તમને યાદ હશે, ખબર છે ને, પાસ્કલ લખતા હતા ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મોમાં દબાણ આપણે શું કહેતા હતા? પાસ્કલ. તો વન પાસ્કલ ઇઝ ઇક્વલ્સ ટુ વન ન્યુટન મીટર રેઝ ટુ માઇનસ ટુ. એનો અર્થ શું થયો? તો આપણે જે આ સૂત્ર છે, સૂત્રમાં એફ બરાબર પણ વન લઈ લઈએ ને એ બરાબર પણ શું લઈ લઈએ? વન લઈ લઈએ. એનો અર્થ કે પાસ્કલ ની વ્યાખ્યા લખવી છે તો કઈ રીતે સમજાવી શકાય? તો કે એકમ ક્ષેત્રફળ પર એકમ લખીએ એના કરતા જો એક મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લાગતું બળ એક ન્યૂટન હોય તો મળતા દબાણને કેટલું લખીએ છે? એક પાસ્કલ કહે છે. ખ્યાલ આવે છે? મળતા દબાણ આપણે શું કહે છે? વન પાસ્કલ. વન પાસ્કલ, પાસ્કલ સિવાય એના ઘણા બધા એકમો છે. દાખલા તરીકે બાર, વાતાવરણ, ટોર, જાણો છો ને, એના અન્ય એકમોમાં કયા છે? બાર. પછી એટમોસ્ફિયર, ધેટ ઇઝ એટમોસ્ફિયર. એટમોસ્ફિયર અંતે તમે જાણો છો, વન એટમોસ્ફિયર ઇઝ ઇક્વલ્સ ટુ, આપણે ઉપયોગ કરી ચુક્યા છીએ, 1.013 ઇન્ટુ 10 રેઝ ટુ 5 પાસ્કલ. 1.013 ઇન્ટુ 10 રેઝ ટુ 5 પાસ્કલ. 1 બાર ઇઝ ઇક્વલ્સ ટુ 10 રેઝ ટુ 5 પાસ્કલ. પછી એક 1 ટોર આવે છે, 1 ટોર ઇઝ ઇક્વલ્સ ટુ 133.28 પાસ્કલ. આ ઘણા બધા એના એકમો છે. હવે બીજું એક આ જે એટમોસ્ફિયર એકમ છે એને ખાસ સમજી લઈએ. એટમોસ્ફિયર દબાણ ને આપણે ખબર છે ઘણી વખત એટમોસ્ફિયર માં આપેલું હોય છે. એટમોસ્ફિયર કેમ કહીએ છીએ? તો એટમોસ્ફિયર એટલે આપણી જમીન પર એક પાણીનું સ્તર છે, જેને આપણે સમુદ્ર કહીએ છીએ, એની ઉપર હવાનું સ્તર છે. જે વસ્તુ ઉપર હશે નીચે દબાણ લગાવવાની, બળ લગાવવાના. જે વસ્તુ ઉપર હશે નીચે બળ લગાવવાનું. તો હવા દ્વારા દરિયાની સપાટી પર લાગતું જે બળ છે એ બળને આપણે શું કહીએ છીએ? એટમોસ્ફેરિક પ્રેશર કહીએ છીએ. એટમોસ્ફેરિક પ્રેશર એને માપવા માટે બેરોમીટર વપરાય. બેરોમીટરમાં સામાન્ય રીતે શું હોય છે? પારાની સપાટી હોય છે, પારો હોય. 76 મિલીમીટર, આનો એકમ શું છે? 76 સેન્ટીમીટર એચજી. 1 એટમોસ્ફિયર ઇઝ ઇક્વલ્સ ટુ 1 એટમોસ્ફિયર ઇઝ ઇક્વલ્સ ટુ 76
સેન્ટીમીટર ઓફ એચજી, બેરોમીટર માં પારો ભરેલો હોય, જે 76 સેન્ટીમીટર દબાણ દર્શાવે છે. આ જ પારાના બેરોમીટર ને તમે અન્ય જગ્યાએ લઈ જાઓ, કોઈ હાઈ એલિવેશન પર લઈ જાઓ, અને વાયુ જો એના પાતળા, વાયુ પાતળો હોય તો શક્ય છે કે એ અલગ વાતાવરણ દબાણ ધરાવે. ઊંડી ખીણમાં લઈ જાઓ તો શક્ય છે અલગ વાતાવરણ ધરાવે. ઓસ્ટ્રેલિયા જેવો વિસ્તાર છે જે દરિયાની સપાટીથી નીચો છે, તમે જાણો છો ને ઓસ્ટ્રેલિયા ખંડ એ રકાબી જેવો છે, રકાબી વચ્ચે જે ઊંડી હોય ને આજુબાજુ કેવી હોય, ઊંચી હોય ને દરિયો એની આજુબાજુ છે. તો ઓસ્ટ્રેલિયામાં અંદરના વિસ્તારોમાં આના કરતા વધારે દબાણ હોય છે, તે દરિયાની સપાટી પર આટલું હોય કારણ કે હવાનું સ્તર વધી જાય. તો કહેવાનો અર્થ થયો એટમોસ્ફેરિક પ્રેશર, એટલે જે હવા દબાણ લગાવે છે દરિયાની સપાટી પર, એને આપણે એટમોસ્ફેરિક પ્રેશર કહીએ છીએ, એને બેરોમીટર થી માપીએ છીએ. હવે બીજો પ્રશ્ન મગજમાં આવે કે દબાણ એ સદિશ રાશિ છે કે અદિશ રાશિ, દબાણ સદિશ કે અદિશ? દબાણ સદિશ કે અદિશ? તો દબાણ જો ઉદાહરણ લઈએ, તમે ફુગ્ગામાં હવા ભરો છો, બલૂનમાં હવા ભરો, તો અંદરથી બલૂન દબાણ લગાવશે, તે કોઈ વિશિષ્ટ પ્રકારે અલગ દિશામાં નથી હોતું, હોય છે અલગ દિશામાં, કે ફુગ્ગો ઉત્તર દિશામાં ખુલે કે દક્ષિણ દિશામાં ખુલે, ફુગ્ગો બધી તરફ ખુલે, ખુલે ને, બલૂન બધી તરફ ખુલે છે. તમે પાણીમાં એ જ બલૂનને ડુબાડી દો તો એના પર લાગતું પાણીનું દબાણ પણ બધી દિશામાં હોય. તો આવી ઘટનાના સંદર્ભે દબાણ જો અદિશ રાશિ હોય, તો કોઈ મને, એક વિદ્યાર્થી મને પ્રશ્ન પૂછે કે સર તમે અદિશ રાશિની વાત કરો છો, તો તમે ખીલી મૂકીને સર તમે દબાણ લગાવો છો, એનો અંતર જ લાગે છે કે આમ નથી કરતું, કેમ આમ નથી કરતું, અલગ અલગ દિશામાં કેમ નથી કરતું? તો જયારે સપાટી નિયત હોય અને દબાણ અલગ દિશા, એક જ દિશામાંથી લાગતું હોય, બળ એક જ દિશામાંથી લાગતું હોય, તો એવા સમય દબાણ એ સદિશ રાશિ હોય. જો ખીલી ના ઉપરથી તમે ફટકારો છો તો નીચે જાય છે, સાઈડમાં નથી જતો, ગેપ નથી પડતી. તો દબાણ સામાન્ય રીતે દબાણ શું છે? અદિશ રાશિ છે. દબાણ શું છે? અદિશ રાશિ છે. પણ કેટલીક વિશિષ્ટ ઘટનાઓ ઘટનાઓમાં લાગતું દબાણ જાણે કે એક ચોક્કસ દિશામાં હોય, તે રીતે વર્તે છે, ત્યારે તે સદિશ જેવો આભાસ કરાવે છે. ઓકે, ત્યારે તે સદિશ જેવો આભાસ કરાવે છે. તો એવી રાશિ કે જે વાસ્તવમાં છે અદિશ પણ આભાસ સદિશ જેવો કરાવે, તો આવી રાશિને ટેન્સર પ્રોપર્ટી કહેવાય. ટેન્સર રાશિ, આનું ગુજરાતી મને નથી આવડતું, ટેન્સર ક્વોન્ટિટીઝ. ઓકે, this type quantity is said to be tensor quantity. આ દબાણ એવી ઘણી બધી ઘટનાઓ છે કે આ એક જ તરફ લાગે છે. તો એવા સમય, દાખલા તરીકે કોઈ પાઇપમાં કચરો ફસાયો હોય, આપણે સળિયો લઈને એને ધક્કો મારતો હોઈએ, ધક્કો મારીએ છીએ, તો આપણે બળ એક જ દિશામાં લાગે, ત્યારે દબાણ પણ એક જ દિશામાં લાગશે. તો એવા સમય એ દબાણની દિશા છે. તો એટ ધેટ ટાઈમ પર્ટિક્યુલર ઇન્સિડન્ટ છે કે જ્યારે દબાણ પોતે કેવું વર્તે છે, સદિશ તરીકે. તો ધીસ ટાઈપ ઇઝ ક્વોન્ટિટી સેડ ટુ બી ટેન્સર ક્વોન્ટિટી. અન્ય એક રાશિ છે એવું જરૂર નથી, વિદ્યુત પ્રવાહ એ ટેન્સર ક્વોન્ટિટી છે. કેમ? તો કે એક જ વાયરમાં વહે તો સીધી દિશામાં વહે છે, વહે છે, પણ અમારે 10 વાયર મૂકી દીધા હતા અલગ અલગ દિશામાં જવાનું, તે વખતે અદિશ રાશિ છે. તો એવી રાશિ કે જે
સદિશ હોવા છતાં છતાંય અદિશ તરીકે વર્તે અથવા તો એવી રાશિ કે જે અદિશ છે અને કેટલીક ઘટનાઓમાં સદિશ તરીકે વર્તે એટલે જે કહેવાય છે ને અપવાદરૂપ રાશિ તો આવી રાશિઓને ટેન્સર શ્રેણીમાં મૂકેલી છે ઓકે આઈ થિંક દબાણ વિશે બધી વાત આવી ગઈ એકમ પારિમાણિક સૂત્ર પાસ્કલ અન્ય એકમોની ચર્ચા થ્રસ્ટ શું છે અને કેટલીક વિશિષ્ટ વાત જે આપણી બુકમાં પણ નથી તમે નોંધી લેશો. That's all.